કે કયું ખાતર શું કામ કરે છે એનો અનુભવ નહીં હોય ને ત્યાં સુધી બધી વસ્તુ નહીં અપનાવો. અને ખબર છે ને તો એક પણ વસ્તુ છોડશો નહીં. આપણે એમની અંદર ફેરફાર કેમ નથી કરતા એનું કારણ કહી દઉં. આપણે સમજાઈ ગયું કે મરચું જો નાખવામાં આવે તો તીખાશ પકડે. શું પકડે? તીખાશ પકડે. અને એની સાથે હળદર નાખવામાં આવે તો મરચું લાલ કલરનું છે ને, પણ હળદર નાખવામાં નહીં આવે ત્યાં સુધી કલર પકડશે નહીં. એટલે મરચું ગમે એટલું નાખેલું છે ને તો હળદર નાખવાની ઈચ્છા થશે, અને ગમે તેટલું હળદર ને મરચું નાખેલું હશે પણ મીઠું નાખવામાં નહીં આવે તો કલરમાં સારું દેખાશે પણ ખાવા બેસો ત્યારે ફીકાશ લાગશે, એના વગર ક્યારે સ્વાદ પકડાશે નહીં. અને મરચું મીઠું ને હળદર ત્રણે ત્રણ વસ્તુ નાખેલી હશે પણ જ્યાં સુધી તેલ નહીં નાખો ત્યાં સુધી એને ચટણી તમે કહી શકો, સબ્જી કહી શકાતી નથી. અને એનાથી વિશેષ કોઈ જાણકાર વ્યક્તિ હોય, ઉંમરલાયક વ્યક્તિ હોય, જેની 50-60 વર્ષ ઉપરની ઉંમર હોય, તો ઘણી વખત શું નાખતા હોય અંદર? મેથી. મેથી નાખતા હોય દાણા. શાના માટે? તો પેટના જે કબજિયાતના પ્રશ્નો છે એ ઓછા થઈ જાય. એનાથી વિશેષ કોઈ જાણકાર હોય તો જીરું નાખે. જીરું શાના માટે નાખે? એનાથી સ્વાદ સુગંધ આવે અને પેટની અંદર ગેસના પ્રશ્નો ઓછા થાય. એટલે જેની જેવી જાણકારી છે એ પ્રમાણે મિક્સ કરતા હોય છે. ઘણા લોકોના પરિવારમાં જીરું નામ સુધા નહીં હોય, ઘણા પરિવારની અંદર મેથી નહીં હોય, પણ જે વસ્તુ એને જાણે છે અને સારી રીતે જાણે છે એ નાખ્યા વગર રહેશે નહીં. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમે મરચું નાખો જરૂરી છે, હળદર નાખો જરૂરી છે, પણ આપણા મગજમાં એક ગ્રંથિ છે. આ ઉદાહરણ કેમ આપ્યું છે કે યુરિયા ડીપી નાખેલે ઉત્પાદન વધી જાય એ હકીકત નથી. મરચું સારું છે નાખ્યા વગર છૂટકો નથી. પણ તમે એવું વિચારો કે મીઠું નથી નાખવું એની જગ્યાએ ડબલ મરચું કરી દેવું તો શું થાય? મુશ્કેલી થઈ જાય, દોડાદોડી થઈ જાય. એટલે ખેતીની અંદર પણ બધા જ તત્વોની જરૂરિયાત છે, પણ એની જેટલી જરૂરિયાત છે એટલું નાખવામાં આવે તો ફાયદો થાય. વધારે નાખવાથી નુકસાન જાય ક્યારે ફાયદો ન થાય. મીઠું વધારે નાખો તો આપણે ખાઈએ એટલે આપણને ખ્યાલ છે કે એનાથી નુકસાન શું થાય. વધારે નાખો, ન નાખીએ તો શું ગેરફાયદો થાય એ આપણે જાણીએ. તો ખેતીની અંદર કયું ખાતર શું કામ કરે છે એનું જો આપણને નોલેજ નહીં હોય ત્યાં સુધી આપણે બધી વસ્તુને અપનાવી શકવાના નથી. પાણી લાગે.